નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે સોલ્યુશન હાલમાં સમરસ હોસ્ટેલ છે એની અંદર જો તમારે એડમિશન લેવાનું થતું હોય તો એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો આજે આપણે અંદર તમારે જો સમરસ હોસ્ટેલ ની અંદર રહેવું હોય તો એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયો ની અંદર જાણકારી મેળવીશું તમે આખો વિડીયો જોઈ લેશો તો તમે ઘરે બેઠા જાતે તે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે કંઈ પણ મુશ્કેલી નહીં પડે એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં હજુ આજે સમરસ હોસ્ટેલ છે એના વિશે બધાને ખ્યાલ જ હશે મોસ્ટલી ઘણા બધા જિલ્લાની અંદર સમરસ હોસ્ટેલ આવેલી હોય છે તો હવે બે હજાર ચોવીસ પચીસ વર્ષ માટે તમારે જો હોસ્ટેલ ની અંદર રહેવું હોય તો એના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે એની નોટિફિકેશન તમે આજે સમરસ હોસ્ટેલ ની સાઇટ ઉપર આવશો તો આજે નોટિફિકેશન લઈશું એમાં તમે રીડ મોર ઉપર ક્લિક કરશો એટલે તમને

અથવા સમરસ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી જે સાઇટ આવી જશે સમરસ હોસ્ટેલ તો એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે હવે આની અંદર તમારું એકવાર એકાઉન્ટ બનાવેલું હોય કે આની પહેલા તમે ગમે ત્યારે આની અંદર ફોર્મ ભરેલું હોય તો આ જમણી બાજુ લોગ ઇન ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને તમે આગળ વધી શકો છો પરંતુ જે વિદ્યાર્થીને ફર્સ્ટ ટાઈમ જ તે બે હજાર ચોવીસની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એનું આની અંદર એકાઉન્ટ નહીં હોય તો સૌ પ્રથમ આપણે એ જાણી લેવી કે આની અંદર આપણે નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવું જો ડાબી બાજુ અહીંયા છાત્રાલય ઓનલાઈન એડમિશન નો જે ઓપ્શન છે એનું ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો પેજ આવી જશે હજુ આની અંદર આપણું એકાઉન્ટ ન હોય તો અહીંયા રેડ કલરનો જે ઓપ્શન છે રજિસ્ટરનો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો પેજ આવી જશે તો આની અંદર એકાઉન્ટ બનાવવા માટે આપણે અમુક બેઝિક માહિતી નાખવાની થશે કઈ રીતે એન્ટર કરવાની એ જોઈ તો પેલા છે ફર્સ્ટ નેમ મિડલ નેમ અને સન નેમ તો એમાં ફર્સ્ટ નેમ ની અંદર તમારું જે નામ હોય એ બોક્સ અંદર એન્ટર કરી દેવાનું મિડલ નેમ માં તમારા પપ્પા નામ એન્ટર કરી દેવાનું અને સન નેમ માં તમારી અટક એન્ટર કરી દેવાની અને આ તમે જે નામ નાખો આખું એ તમારી માર્કશીટ મુજબ જ તમારે એન્ટર કરવાનું બારમાં ઉપર એડમિશન લેવાનો હોય તો બારમાં ની માર્કશીટ પ્રમાણે કોલેજ ઉપર એડમિશન લેવાનો હોય તો કોલેજ ની માર્કશીટમાં જે રીતે નામ લખેલું એવી રીતે તમારે માહિતી નાખી દેવાની પછી ડેટ ઓફ બર્થમાં જે પણ તમારી જન્મ તારીખ હોય તમારે આથી સિલેક્ટ કરી લેવાની પછી મોબાઈલ નંબરમાં તમારો જે દસ નંબર હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું પછી આઈડી આઈડીમાં તમારું જે પણ ઇમેલ આઈડી હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને એની બીજી વાર તમારે આ જે કન્ફર્મ ઇમેલ આઈડી છે એની અંદર એન્ટર કરી દેવાનું પછી આધાર કાર્ડ નંબર ની અંદર તમારો જે પણ આધાર કાર્ડ નંબર હોય એ આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું પછી પાસવર્ડ ની અંદર તમારે જે પણ પાસવર્ડ રાખો હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું પછી આ કેપચામાં તમને જે જમણી બાજુ કેપચા બતાવે છે એ એન્ટર કરીને રજિસ્ટર ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારું એકાઉન્ટ બની જશે એટલે લખેલો આવી જશે કે સક્સેસફુલી તમારું એકાઉન્ટ બની ગયું છે પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે પછી આ રીતનું એક લોગ ઇન પેજ આવી જશે અને જો ન આવે તો ફરીથી આજે ઓનલાઈન એડમિશન ઓપ્શન છે એનું ક્લિક કરશો એટલે સીધું આ રીતનો પેજ આવી જશે હવે આની અંદર લોગિન કરવા માટે આપણું જે ઇમેલ આઈડી હોય એ આપણે બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો આપણે જે એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે પાસવર્ડ આવ્યો એ આઈ એન્ટર કરી દેવાનો પછી જે કેપ્ચર બધા છે એ આઈ એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે હવે આની અંદર આપણે છ સ્ટેપમાં ફોર્મ ભરવાનું થશે પહેલું સ્ટેપ છે એ તો ફક્ત નોટિસ છે ના બધા સ્ટેપમાં આપણે માહિતી નાખવાની થશે તો જો આજે નોટિસ છે એની અંદર અમુક બેઝિક માહિતી લખેલી છે એ આપણે એકવાર જોઈ લેવાની અને જો લખેલું પણ છે કે આપણે આગળ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ એ એકવાર જોઈ લેજો પ્રમાણે તમારે આગળ ડોક્યુમેન્ટની જરૂર પડશે હજુ આ બધી માહિતી એકવાર દે પછી તમારા આ ઉપર ક્લિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે બીજું સ્ટેપ પર્સનલ ડિટેલનું આવી જશે હવે આની અંદર આપણે અમુક બેઝિક માહિતી નાખવાની થશે આપણે જે રજીસ્ટ્રેશન કરતી વખતે માહિતી નાખેલી છે જેમ કે આપણું નામ છે ડેટ ઓફ બર્થ છે મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે આવી જશે એની સિવાયને આપણે એન્ટર કરવાની થશે તો જો એમાં પેલું છે સ્ટુડન્ટ ટાઈપ એટલે કે જો આપણે આ વર્ષે પહેલી વાર તે એપ્લાય કરતા હોય તો આપણે ન્યુ ઉપર તે ક્લિક હશે ને એમને રહેવા દેવાની ઇન કેસ કોઈ વિદ્યાર્થી આની પહેલા એપ્લાય કરેલું હોય અને હવે એને બીજા કે ત્રીજા વર્ષ માટે રહેવા માટે એપ્લાય કરવાનું થતું હોય તો એને રિન્યુઅલ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું થશે બાકી બધી માહિતી તો એને સેમ જ તે નાખવાની થશે પરંતુ ફક્ત જો રિન્યુઅલ હોય તો એને રિન્યુઅલ સિલેક્ટ કરવાનું અને ફર્સ્ટ ટાઈમ આપણે એપ્લાય કરતા હોય તો ન્યુ ઉપર ટીક રહેવા દેવાની પછી આપણું નામ ને ડેટ ઓફ બર્થ એ લખી લેવી જશે પછી એ કાસ્ટ ની અંદર તમારે જે લાગુ પડતી હોય એસસી એસટી કે એસીબીસી કે અધર હવે જો આની અંદર

તમારો જે આવકનો દાખલો હોય એની અંદર જેટલી પણ ઇન્કમ લખેલી હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાની પછી સ્ટુડન્ટ એડ્રેસમાં તમારું જે ઘરનું પરમેનન્ટ એડ્રેસ હોય એ આપણે એન્ટર કરી દેવાનું પેરુસી ડિસ્ટ્રિક્ટ તમારું જે પણ ડિસ્ટ્રિક્ટ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું પછી આયા રેસીડન્ટ તાલુકા અથવા સિટી એટલે કે તમે જો કોઈ તાલુકાની અંદર રહેતા હોય તો તમે તાલુકાનું નામ એન્ટર કરી દેવાનું તમે જો કોઈ ગામડે એટલે કે વિલેજમાં રહેતા હોય તો તમારે વિલેજનું નામ એન્ટર કરી દેવાનું પછી એડ્રેસમાં આ બોક્સની અંદર તમારું જે પણ આખું એડ્રેસ હોય આખે આખું તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું પછી પિનકોડની અંદર તમારો એરિયાનું જે પણ પિનકોડ હોય તમારે આખો એન્ટર કરી દેવાનું પછી આ સ્ટુડન્ટ ફોટોમાં તમારો ફોટો અપલોડ કરવાનો થશે તો અપલોડ કરવા માટે તમારે અપલોડનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાની એટલે ફોટો અપલોડ થઈ જશે બને તો ફોટો છે આપણે પચાસ કેબી સુધી સાઈઝ આપણે રાખવાની જેથી અપલોડ કરવા માટે

પેરું છે કોલેજ ડિસ્ટ્રિક્ટ એટલે કે કયા ડિસ્ટ્રિક્ટ ની અંદર તમે એડમિશન લીધેલું છે એ ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું પછી તમે કઈ કોલેજ ની અંદર એડમિશન લીધેલું છે કોલેજ નું નામ તમારે બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું પછી કોર્સ નેમ એટલે કે કયા કોર્સ ની અંદર તમે એડમિશન લીધેલું છે અલગ અલગ કોર્સ ના નામ આપેલા છે તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે બીકોમ સિલેક્ટ કરી લેવી છે પછી આ કોલેજ એડ્રેસ ની અંદર આપણે કોલેજ નું જે પણ એડ્રેસ હોય આપણે આખું આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું પછી આ ઓપ્શન છે કે તમે શું ફાઇનલ યર સ્ટુડન્ટ છો એટલે કે તમે ફાઇનલ ઇયર ની અંદર અભ્યાસ કરો છો જો કરતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું અને જો

સ્કૂલ કે કોલેજ લાગુ પડતી હોય એનું એડ્રેસ તમારે આ બોક્સની અંદર આખું એન્ટર કરી દેવાનું હવે એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની પછી આ ચોથું છે અધર ડિટેલ તો એની અંદર પહેલો ઓપ્શન છે કે ડિસેબલ કે તમે શું હેન્ડીકેપ વિદ્યાર્થી છો જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની તો તમારે કઈ ટાઈપ ડિસેબિલિટી છે એ સિલેક્ટ કરી લેવાની થશે પછી તમારે કેટલા પર્સન્ટેજ ડિસેબિલિટી છે એ એન્ટર કરી દેવાની અને જે તમે ડિસેબિલિટી એટલે કે તમે જે હેન્ડીકેપ પ્રમાણપત્ર કઢાવેલું હોય એ તમારે અપલોડ કરી દેવાનું અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એની સાઈઝ તમારે પાંચ એમબી થી નીચે રાખવાની તમે ફોટો અથવા પીડીએફ કોઈ પણ અપલોડ કરી શકો છો અને જો તમે કઈ ડિસેબલ પર્સન ન હો તો તમારે નો પટ્ટી રહેવા દેવાની પછી બીજો ઓપ્શન છે ઓર્ફન એટલે કે અનાથ તમે જો અનાથ બાળક હો તો તમારે યસ ઉપર ટેક કરી દેવાની તો તમારે જે અનાથનું તમે પ્રમાણપત્ર કઢાવેલું એ તમારે અપલોડ કરવાનું થશે એ પણ પાંચ એમબી થી નીચે તમારે સાઈઝ રાખવાની અને જો તમે કઈ અનાથ ન હો તો તમારે નો પટ્ટી રહેવા દેવાની પછી આ ઓપ્શન છે ચાઇલ્ડ ઓફ વિડો એટલે કે તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા હોય અને તમારી મમ્મી છે એ વિધવા હોય તો તમારે આ ઓપ્શન લાગુ પડશે તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની તો તમારે આ જે વિડો પ્રૂફ એક હોય એ તમારે અપલોડ કરવાનું થશે તો એ પણ ડોક્યુમેન્ટ તમારે પાંચ એમી થી નીચે સાઈઝ રાખવાની અને જો તમારે આ કયા લાગુ ન પડતું હોય તમારે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી એની સાઇઝ તમારે બધાની પાંચ એમ થી નીચે રાખવાની અને આ ડોક્યુમેન્ટ છે તમે જેપીજી જેપીજી પીએનજી કે પીડીએફ કોઈ પણ ફોર્મમાં અપલોડ કરી શકશો હવે આમાં પેલું છે કે તમારે જો બાર ઉપર એડમિશન લેતા હોય તો બાર માં ગ્રેજ્યુએશન ઉપર લેતા હોય તો ગ્રેજ્યુએશન અને ડિપ્લોમા ઉપર લેતા હોય તો ડિપ્લોમાની જે પણ પણ લાગુ પડતી હોય એ માર્કશીટ ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની એટલે તમે જે પીડીએફ અપલોડ કરશો એ અહીંયા આવી જશે અને ઇન કેસ કોઈને એક કરતા વધારે માર્કશીટ થતી હોય તો બધાની કમ્બાઈન્ડ પીડીએફ કરીને પછી તમે અપલોડ કરી દેવાની પછી બીજું છે એલસી તો એ તમારા અહીંયા ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યું સિલેક્ટ કરી લેવાનું એવી રીતે કાસ્ટ સર્ટિફિકેટ અહીં અપલોડ કરી દેવાનું પછી એવી રીતે ઇન્કમ સર્ટિફિકેટ હોય એ તમારે અહીં અપલોડ કરી દેવાનું અને પછી છેલ્લું છે આધાર કાર્ડ તો એ તમારે અપલોડ કરી દેવાનું આ બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની પછી આ છેલ્લું ડિક્લેરેશન નો ફોર્મ આવશે તો એની અંદર આ લખેલું છે કે તમે શું કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંગડાયેલા છો તો આપણે જો તો તમારે કરી દેવાનું અને જો કઈ લાગુ ન નો નવો ટીક રહેવા દેવાની એવી રીતે તમારે જો કઈ ગંભીર બીમારી હોય અથવા કઈ ચેપી રોગ હોય તો તમારે ઉપર ટીક કરવાની અને જેવું કઈ ન હોય તો નવ ટીક રહેવા દેવાની અને પછી આ ડિક્લેરેશન માહિતી લખેલી છે એ એકવાર વાંચીને પછી આ બોક્સ છે એના ઉપર ક્લિક કરી દેવાની અને પછી આ સબમિટ બટન નું જે ઓપ્શન છે એનું પર ક્લિક કરી દેવાની એટલે તમારો જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને તમને એપ્લિકેશન નંબર પણ આપવામાં આવશે એ આપણે નોટ ડાઉન કરીને સાચવી રાખવાનો ફ્યુચરમાં એની જરૂર પડશે અને આપણે ફોર્મ ભર્યું છે એ પ્રિન્ટ કાઢવા માટે એમાં ઓપ્શન આવશે અને એમાં જો ન આવે તો ડાબી બાજુ એપ્લિકેશન પ્રિન્ટ નો ઓપ્શન આપેલો છે એનો પર ક્લિક કરીને આ જે ફોર્મ ભર્યું છે ડાઉનલોડ કરી શકશો અને ફ્યુચરમાં આપણે જે ફોર્મ ભર્યું છે એનું સ્ટેટસ જાણવું હોય તો આ ડાબી બાજુ એપ્લિકેશન સ્ટેટસ નો એક ઓપ્શન આપેલો છે ક્લિક કરીને તમારું જે અરજી ફોર્મ છે એનું સ્ટેટસ શું છે તમે જાણી શકો છો તો આથી સંપૂર્ણ માહિતી કે તમારે જો સમરસ હોસ્ટેલની ની અંદર એડમિશન લેવું હોય તો એનું ઓનલાઇન કઈ રીતે ભરવું હજી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમને ફોર્મ ભરવાનું કઈ મૂંઝવણ પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે સો સો ટકા એનો આન્સર આપીશું અને વિડીયો જો તમને સારો લાગ્યો લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરશો સમજો જેથી કોઈને પણ આની અંદર ફોર્મ ભરવાનું થાય તો તે સાથે તે ફોર્મ ભરી શકે અને ફોર્મ ભરવામાં કઈ પણ મુશ્કેલી ન પડે અને જો તમે આપણી ચેનલમાં નવો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે અને આપણી ટેલિગ્રામ ને વોટ્સઅપ માં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડાયેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એનો ઉપર ક્લિક કરીને તમે જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર ત્યાં મળી રહે તો આજ માટે બસ એટલું જ તો મળશું આપણે નેક્સ્ટ વીડિયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ